नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस कठाणी कन्या विद्यालय प्राथमिक विभाग द्वारा हूँ जानी जिंदल आप सबनु हार्दिक स्वागत करूँ छु। आज आप धोरण छ प्रकरण छ पूर्णांक संख्या ना स्वाध्याय छ पॉइंट बेनी समझूती मेळवीशु। दाखला नंबर ए, संख्या रेखा नो उपयोग करीने पूर्णांक लखो। विद्यार्थी मित्रों, आपणे अगाउ वात करी छे छपोडेमां के संख्या रेखा दोरवानी होय त्यारे आपणे मापपट्टीनो छे एनो ज उपयोग करवानो अने पेन्सिलनो उपयोग करवानो। त्यारबाद तमारे पाठ्यक्रममां जे ब्लेक लाइन आपेली होय छे, ब्लेक लाइन उपर आ रेखा छे दोरवानी। ए उपरांत तेमां धन पूर्णांक, ऋण पूर्णांक अने शून्य आ त्रणેય બાબતનો સમાવેશ થાય છે ત્યારે જે સંખ્યા રેખા છે એ બને છે। આ નિયમ હંમેશા યાદ રાખો। હવે આપણે જે દાખલા નંબર 1 કરો, 5 માં 3 ઉમેરતા ઉમેરતા એટલે શું થાય? સરવાળો। તો અહીંયા આપણે આ પ્રશ્નનો રફ કામ કરીએ છીએ, તમે જોઈ શકો છો 5 વત્તા 3 બરાબર કેટલો જવાબ આવશે? 8 આવે છે। હવે આપણે સંખ્યા રેખામાં જોઈએ તો બંને પૂર્ણાંક ત્યાં છે ધન, એટલે બંને પૂર્ણાંક ધન હોય ત્યારે આપણે ઋણ પૂર્ણાંકમાં ફક્ત માઇનસ 1 જ લખવાનો અને શૂન્ય પણ લખવાનું છે। તો સંખ્યા રેખા સૌપ્રથમ હું દોરું છું, તમે અહીંયા જોઈ શકો છો મેં પણ અહીંયા સ્કેલનો જ ઉપયોગ કર્યો છે, એ પ્રમાણે તમારે પણ તમારી પાઠ્યક્રમમાં સ્કેલનો જ ઉપયોગ કરવાનો રહેશે। સંખ્યા રેખા દોર્યા બાદ હવે અહીંયા અંકોના નંબર છે એ આપણે અહીંયા પોઈન્ટ કરું છું, 1, 2, 3, 4, 5 અને 6 ત્યારબાદ 7, 8, 9, 10 અને 11। હવે એ પોઈન્ટ જે છે એને અહીંયા આગળ હું દર્શાવું છું, તમે જોઈ શકો છો અહીંયા આગળ 1 પોઈન્ટ 2 3 4 5 6 7 8 9 10 અને 11। હવે અહીંયા આગળ હું આ તીરની નિશાન છે એ કરું છું। તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, રંગનો ઉપયોગ કરવાનો નથી, પણ દર્શાવવાનું છે મારે શીખવાનું છે એટલે મેં રંગીન ચોકનો ઉપયોગ કરેલ છે। હવે અહીંયા 5 અંકના જગ્યામાં છે ધન, જે રકમ આપેલી હોય લંબેલી એની પછી રકમ લેવાની, એટલે 5 પછીની એક રકમ મોટી એટલે કે 6। ધન પૂર્ણાંક એટલે હંમેશા સંખ્યા રેખાની જમણી બાજુ જવાની, એટલે હું યાદ સંખ્યા રેખા છે એ સૌપ્રથમ આપણે દોરી અને હવે અહીંયા આગળ આપણે જોઈએ છીએ 5 આપેલા છે, 5 માં 3 ઉમેરી તો કેટલા મળે છે આપણને? 8, એટલે અહીંયા આગળ આપણે રકમને આધારે 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 અને માઇનસ 1 સંખ્યા રેખામાં ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક ત્રણેયનો હંમેશા સમાવેશ થવો જોઈએ। હવે આપણને કહે છે કે 5 માં કેટલા ઉમેરવાના છે? 3। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો ઉમેરવાના હોય ને ત્યારે હંમેશા આપણે જમણી બાજુ જોવાનું, હવે 5 ક્યાં છે આપણી પાસે? અહીંયા ત્યાંથી આપણે કેટલા ઉમેરવા છે? 3, તમે જોજો આ 1 ઉમેર્યો, આ 2 ઉમેર્યા અને 3, તો 3 ઉમેરતા આપણે અહીંયા આગળ જોઈએ છીએ તો આપણને 8 મળે છે, તેથી આપણો જવાબ છે અહીંયા મળી ગયો છે આપણને 8। -5 ની આગળ કરતા શું આવશે? -6। ઋણ રકમમાં નાની રકમ ને મોટી રકમ
ને માઇનસ 5 કેરા માઇનસ 6 કે જે માઇનસ 5 કરતા નાના કહેવામાં આવે છે તો હવે સંખ્યા રેખા પર દોરીશું સૌપ્રથમ હું અહીંયા આગળ માપપટ્ટીની મદદથી સંખ્યા રેખા છે દોરું છું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સ્કેલ છે એ મૂકેલી છે મેં અને હવે હું પોઈન્ટ છે દર્શાવું છું જે તમે જોઈ શકો છો અહીંયા આગળના ભાગમાં સૌપ્રથમ 1 2 3 4 5 અને 6 ત્યારબાદ આગળ જો બેઝ પોઈન્ટને 7 8 9 10 અને 11 ત્યારબાદ હવે હું આ પોઈન્ટને તમને દર્શાવવા માટે એ ઘાટા કરું છું જે તમારે ઘાટા કરવાની જરૂર હોતી નથી પરંતુ તમને મારે અહીંયા દર્શાવવું છે કે અહીંયા આગળ મેં આ એક એક સેમીના બિંદુઓ છે એ દરેકની અંદર સમાંતર મેં દર્શાવેલું છે એ તમને ખ્યાલ આવે એ માટે મેં અહીંયા ઘાટા છે એનો ઉપયોગ કરેલો છે હવે આપણને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કહેવા માંગ્યું છે કે પહેલા પહેલા છે માઇનસ 5 ને ઋણ મૂકતા બે બે બાજુ આવે સંખ્યા લખાવી આપી દો એની કરતા એક વધારે પોઈન્ટ દર્શાવવા હવે હું લખું છું માઇનસ 6 માઇનસ 5 માઇનસ 4 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 3 અને 4 તો મેં ઋણ ગુણાંક શૂન્ય અને ધન ગુણાંકો સંખ્યા રેખામાં મેં દર્શાવ્યા હવે હું અહીંયા આગળ ઉમેરવાના છે ઋણમાં ક રકમ ઉમેરવાની છે હંમેશા ઉમેરવાના છે સંખ્યા કઈ બાજુ જમણી બાજુ એટલે સૌપ્રથમ માઇનસ 5 કેટલા ઉમેરવાના છે 5 એટલે 1 2 3 4 અને 5 5 ઉમેરતા આપણને શું મળે છે શૂન્ય મળે છે જે અહીંયા આપણે જવાબ છે એ જોવા મળે છે ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 3 તરફ જઈએ 2 માંથી 6 12 કરતા અહીંયા આપણે જોઈએ આપણે અહીંયા 2 ઓછા 6 બરાબર આપણે અગાઉ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે જ્યારે નાની રકમ એ નાના છે 6 કેવા છે મોટા નાની રકમમાંથી મોટી રકમ બાદ કરવાની હોય ત્યારે જવાબમાં હંમેશા ઋણ રકમ આવે 2 માંથી કોઈ 6 ન જાય એટલે આપણે ઉલટા આવે કે 6 માંથી 2 જાય કેટલા વધે 4 પણ એ 4 કેટલા આવશે ઋણ કારણ કે આપણે નાની રકમમાંથી મોટી રકમ બાદ કરી છે 1 એટલે અહીંયા આગળ આપણને જવાબ મળશે માઇનસ 4 2 માંથી 6 બાદ કરતા માઇનસ 4 મળે છે હવે સૌપ્રથમ બાદ કરવાના એટલે સંખ્યા રેખાની ડાબી બાજુ જવાનું સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરી તમે અહીંયા જોઈ શકો છો હંમેશા માપપટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે તમારે ભૂખવાનું નથી મારે તમને ક્લિયર વિઝન દેખાય એટલા માટે મેં છાનીએ રેખા દોરેલી છે હવે રેખા દોર્યા પછી હું એને પોઈન્ટ વડે દર્શાવીશ અહીંયા આગળ ના ભાગમાં એટલે અહીંયા આગળ 1 2 3 4 5 6 ત્યારબાદ 7 8 9 10 હવે સૌપ્રથમ આ પોઈન્ટને હું દર્શાવું છું અહીંયા ખાતા કરીને 1 2 3 4 5 6 7 8 9 10 હવે હું અહીંયા આગળ રેખા દોરવાની છે એટલે આપણે અહીંયા તીર દર્શાવવું પડે એટલે અહીંયા આગળના ભાગમાં આ રેખાને લંબાવી અને તીર મેં દર્શાવ્યું હવે હું એમાં અંકો છે એ લખું છું તમે જોઈ શકો છો બે કરતી આગળ રકમ કઈ આવશે આપણે આગળ 3 તો હવે બે પછીની રકમ એટલે કે બરાબર આગળની નહીં પણ કેવી બે પછી કેટલા આવશે 3 એટલે
એટલે આપણે એની કરતા એક કંપની લેવાની મોટી તમે જોઈ શકો છો અહીંયા 5 છે તો મે અહીંયા રીતે કરેલું છે તો તમે 5 કરતા નંબર પણ લખેલ છે એટલે માઈનસ 5 છે એની કરતા એક કમ આગળ મે એટલે એની પછીની મે લીધી છે એ જ પ્રમાણે અહીંયા 2 છે તો 2 ની બે પછી એ રકમ આવે 3 એટલે ત્યાંથી આપણે શરૂઆત એક કમ મોટી કરવાની અને પછી જ આપણે સંખ્યા એમાં નંબર લખવાનો 2 1 0 માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 5 માઈનસ 6 અને માઈનસ 7 હવે આપણે 2 છે એમાંથી 6 ને બાદ કરવાના બાદ કરવાના એટલે સંખ્યા રેખાની ડાબી બાજુ જવાનું બરાબર એટલે પહેલા તો 2 છે એ અહીંયા છે કેટલા બાજુમાં છે 6 તો તમે જુઓ 1 2 3 4 5 અને 6 6 બાદ કરતા આપણે કેટલા મળે છે માઈનસ 4 અહીંયા તમે જોઈ શકો છો આ દરેક એના શું છે જવાબ જે તમારે પહેલા રકમ લખવાની પછી નીચે આ છે એ દાખલો લખવાનો અને પછી તે એ છોડી અને સંખ્યા રેખા દોરવાની રહેશે સંખ્યા રેખા દોર ને ત્યારે ઉપર પેલા બે કે ત્રણ છોડી દેવી એટલે તમારે આ જે સિમ્બોલ આવે છે એમાં તમારે સંખ્યા રેખા છે એ અને તમારે રકમ બંને ભેગી થઈ જાય નહીં એટલે ખાસ હવે અંક છે એના હું પોઈન્ટ દર્શાવું છું અહીંયા સંખ્યા રેખામાં તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 ત્યારબાદ 7 8 9 10 બરાબર હવે અહીંયા આગળના ભાગમાં હું રેખા દોરવાની છે એ તીર દર્શાવી છું અહીંયા આગળ અને આ પોઈન્ટને હું ઘટા કરું છું 1 2 3 4 5 6 7 8 9 10 વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા હવે દોર્યા પછી એમાં નંબર છે લખીશું હવે અહીંયા જવાબ આપણે છે આપણે માઇનસ 5 એની કરતા રકમ વધારે માઇનસ 6 માઇનસ 5 માઇનસ 4 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 પછી 1 2 અને 3 ઘનફળ હવે આપણે કહે છે કે માઇનસ 2 માં બરાબર આપણે 3 કેવા કરવાના છે 12 12 કરે છે એટલે કંઈ બચવાનું ડાબી બાજુ આથી આપણે ત્યાં આગળ આ 1 2 અને 3 આપણે બાદ કરીએ છીએ તો આપણે વિદ્યાર્થીને જવાબ શું મળે છે માઇનસ 5 જવાબ મળે છે આ પદ્ધતિએ આ દાખલાઓ છે એ સંખ્યા લખવાના દોરવાના રહેશે જવાબ ઋણમાં આવે
એટલે વત્તે ઓછે ઓછા 9 માંથી 6 છે એટલે 3 9 કેવા છે ખોટા આંકડાકીય દ્રષ્ટિએ એ ધન છે આથી જવાબ કેમાં મળે છે આપણને ધનમાં મળે છે આ નિયમ અહીંયા આગળ સફળના સંબંધમાં લાગુ પડે હવે આપણે એની સંખ્યા રેખા દોરી અને દાખલો છે એ સમજીએ ¡Gracias!
હવે આપણે એમાં રેખા છે એ સંખ્યા પર આધારિત આપણે જવાબ શોધીએ 5 ઘન છે ત્યાંથી આપણે 11 બાદ કરવાના છે પ્રત્યેક છે એટલે કેવા જશું ડાબી બાજુ એટલે અહીંથી આ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો 11 પહોંચે છે જ્યારે મિત્રો આપણે શું જવાબ મળે છે માઈનસ 6 જવાબ છે એ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બંને રકમ જ્યારે વિદ્યાર્થી મિત્રો ઋણ અને સરવાળાનો સંબંધ હોય ત્યારે હંમેશા જવાબ ઋણમાં જ આવે એ નિયમ યાદ રાખો 1 અને 7 8 અને 8 કેવા આવશે અને શૂન્ય એટલે આપણે સંખ્યા રેખા પૂર્ણ થઈ જાય ચાલો આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવશે તો હવે અહીંયા આપણે સંખ્યા રેખા છે દોરું છું તમે જોઈ શકો છો હવે આપણે સંખ્યા રેખા દોર્યા બાદ આપણે એમાં કોણ છે એ દર્શાવજો તમારે ફરી વખત પેન્સિલ ઉપર ગોઠવાની નથી મારે તમને લોકોને ક્લિયર વિઝન દેખાય બોર્ડ માંથી એટલે મેં કરેલું હોય હું પોઈન્ટ આપું છું 1 2 3 4 5 6 ત્યારબાદ 7 8 9 10 11 12 ત્યારબાદ 13 14 અને 15 હવે હું પોઈન્ટ પે આટલા દર્શાવું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 હવે આંકડાકીય માહિતી લખતા પહેલા તીર દર્શાવું છું અહીંયા આગળ જવાબમાં માઈનસ આવે છે એટલે એની પછીની રકમ એટલે કે માઈનસ 9 અહીંયા લખી માઇનસ 8 માઇનસ 7 માઇનસ 6 માઇનસ 5 માઇનસ 4 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 અને 0 હવે ધનમાં તમે ફક્ત 1 લખાવો તો પણ ચાલે છે 1 2 3 4 અને 5 હવે અહીંયા આગળ માઇનસ 1 થી શરૂઆત કરીશું આપણે કેટલા ઉમેરવાના છે માઇનસ 7 ઉમેરવાના છે ઋણ રકમ એટલે કઈ બની જવાનું ડાબી બાજુ સંખ્યા રેખા એટલે અહીંથી આપણે કરીશું આ 1 2 3 4 5 6 અને 7 આપણે ઉમેરીએ તો આપણે જવાબ શું મળે છે માઇનસ 8 છે એ મળે છે હવે માઇનસ 5 વત્તા 10 ઓછે વત્તે ઓછા 10 માંથી 5 જાય એટલે 5 મળે અને મોટી રકમની નિશાની મોટા કયા છે 10 આંકડાકીય દ્રષ્ટિએ એટલે એ ધન છે એટલે જવાબ કેમાં મળશે આપણને ધન હવે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યો તો સંખ્યા રેખા છે હું દોરું છું તમે જોઈ શકો છો સંખ્યા રેખા દોર્યા બાદ તમે ડાયરેક્ટ કોણ પેલા તીર છે એ તમારે દોરી લેવાનું છે એટલે રેખા બની ગઈ આપણી આગળ હવે એને હું પોઈન્ટ વડે દર્શાવીશ જે તમે જોઈ શકો છો અહીંયા આગળ 5 આપેલા છે જેની કરતા એક વધારે આપણે લેવાનું રહેશે 1 2 3 4 5 6 ત્યારબાદ 7 8 9 10 11 12 ત્યારબાદ આગળ 13 14 હવે હું પોઈન્ટ પે ખાતા દર્શાવું છું જે મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 હવે આપણે આગળ માહિતી લખીશું ત્યારબાદ અહીંયા જોઈએ છે આપણે તો
प्रथम मां माइनस पांच छे तो माइनस छ थी शुरुआत करेशु माइनस छ माइनस पांच माइनस नौ माइनस बे माइनस एक अने शून्य एक बे नौ चार पांच छ अमे दरना में जवाब आपा जावे छे एक बे नौ चार पांच छ अने सात હવે પેલા પર માઈનસ 5 માં 10 ઉમેરવાના છે એવા છે 10 એટલે કઈ બાજુ જવાનું જમણી બાજુ તો આપણે માઈનસ 5 થી 10 ઉમેરીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આપણે 10 ઉમેરીએ છીએ તો આપણે શું જવાબ મળે છે ઘનમાં 5 આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે એક પછીના બે દાખલા E અને F તમારી જાતે તમારે ગણવાના રહેશે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો અત્યાર સુધી આપણે સંખ્યા ધોરણીને સરવાળો કર્યો અને હવે આપણે ધોરણની જરૂર નથી ડાયરેક્ટ જ આપણે જવાબ લખવાનો છે પણ બાબતા રહીને વધતે વધતે બધા ઓછે ઓછે બધા બંને સમાન નિશાની હોય હંમેશા સરવાળો થાય એ બાબત યાદ રાખવાનું એનો અર્થ ઊંધું કઈ રીતે તો આપણે જોઈ ગયા ઓછે વધે ઓછા એક ઋણકમ એકમ નિશાની બાદ બાકીની અને એક નિશાની સરવાળા એટલે વિરોધી નિશાની બંને હોય એટલે બાદ બાકી એ રીતે વધે ઓછે ઓછા તો બંને રકમ વિરોધી એટલે બાદ બાકી અને બંને સરવાળો થાય છે આ નિયમ તમારે હંમેશા યાદ રાખવાનો હવે આપણે શું વિચાર મિત્રો કે વધતે ઓછે ઓછા એટલે 11 માંથી 7 ની આપણે વાત કરીએ એટલે કેટલા વધે 4 તો અહીંયા આગળ 11 ઓછા 7 બરાબર કેટલા વધશે અહીંયા ભાગમાં આપણે જોઈએ છીએ તો 11 માંથી 7 જાય તો 4 વધે મોટી રકમ સરવાળો સંબંધ હોય ત્યારે જે આગળ જઈએ અગાઉ વાત કરી હતી કે બંને રકમ ઋણ હોય સરવાળો
આપણે શું કરીશું એનો સરવાળો. સરવાળો કરતા પહેલા આપણે આ પદ્ધતિ છે કરી શકીએ છીએ. -270 એટલે અહીંયા આગળ કેટલો છે? ઓછા થઈ ગયા આપણે આગળ રકમમાં, એટલે અહીંયા આગળ 270. અહીંયા આગળ ઓછા થયા ઓછા, ઓછો છે વત્તા શૂન્યમાં શૂન્ય મેળવ્યો એટલે શૂન્ય. આઠની સાત 15, વધી પડી 1, 3 ની 4, 4 ને 2 6, 650. અહીંયા મોટો તો 380 છે એટલે જવાબ કેમ આવશે? ઋણમાં આવે છે, કારણ કે 380 કેવા છે? ઋણ છે. અથવા ન કરો તો કયો નિયમ? વત્તા નો સંબંધ હોય, સરવાળો નો દાખલા કીધેલા હોય, બંને રકમ ઋણ હોય ત્યારે બંને રકમ નો સરવાળો જ થાય અને જવાબ કેમ આવે? ઋણમાં આવે. એ જ નિયમ લાગુ પડશે નીચે પણ. એ સરવાળો સંબંધ છે, આગળ બંને વચ્ચે શું કરવાનું છે? સરવાળો, બંને રકમ ઋણમાં, જવાબ કેમ આવશે? ઋણમાં જ આવશે. આથી -270 વત્તા -100, હવે આપણે એના ક્રોસ કરીને નિશાન લખ્યો છે, ઓછા થશે એ દર્શાવીશું. એટલે -100 ઓછો છે વત્તા 270 માં 100 ઉમેરો એટલે કેટલા થાય? 370. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 100 કરતા 270 કેવા છે? મોટા. અને 270 ની નિશાન કઈ છે? ઋણ છે. કે જવાબ કેમ આવશે? ઋણમાં આવે છે. અથવા જો કયો નિયમ? સરવાળા કીધેલા હોય રકમમાં બંને રકમ ઋણ હોય ત્યારે જવાબ ઋણમાં આવે. આ પણ રીતે તમે યાદ રાખી શકો છો. તમે કહો તો હા ઋણમાં કેમ
સરવાળો સંબંધમાં જે રકમ આકારની મોટી હોય એની નિશાની આવે એટલે 73 છે 35 કરતા મોટા છે જે ઋણમાં છે એટલે અહીંયા જવાબ કેમાં આવશે આપણી પાસે ઋણમાં આવે છે તો આ રીતે નિશાનીઓને ખાસ ધ્યાનમાં રાખી અને આ દરેક પ્રાંત દાખલાઓ છે એ તમારે ગણવાના રહેશે પીડીએફ તમને મોકલાવું છું બાકી ઋણમાં લખવાનું આ સ્વાધ્યાય તમારે પીડીએફમાંથી જોઈને રહેશે